કેવી રીતે આપણે ત્યાં ઈશ્વરદાન કવિ વિશે એટલે ચારણ વિશે ઉપર ઈશ્વરદાન નામના કવિ થઈ ગયા. ચારણ હતા, એના બે ભાઈ હતા, એક સેજોજી અને એક આસોજી. સેજોજી હતા ને એ ભગવાનના ભક્ત હતા, અને આસોજી જે હતા ને એને સંતાન નહોતું. લગ્ન કર્યા હતા પણ સંતાન નહોતું. અને એનો ભાઈ હતો, એનો કાકો હતો ગેબરદાન ગઢવી, એટલે એને પણ આવી રીતે એમ કે એક ગામ રાજવાળાએ આપેલું, એ ગામના બે ભાગ કરેલા, અને બે ભાગમાં અડધા ભાગમાં આસોદીન સેજોદી ધની, અડધા ભાગમાં ગેબરદાન ધની. હવે એમાં એક વખત એવો પ્રસંગ બન્યો કે સેજોદી ને આસોદી કઈ ખેતીમાં નીપજ આવતી નહોતી, અને ખર ઉગતું, ખર બહુ સારું, એટલે ખર વેચીને ગુજારો ચલાવે. હવે ખર વેચવું હોય તો એના માટે તો ગંજ્યું કરવી પડે, અને મજૂર બોલાવે. એક વખત એને 30-40 મજૂર બોલાવ્યા, અને કાકાને ખબર પડી ભાઈના છોકરાએ મજૂર 40 બોલાવ્યા. અહીંયા એને કીધું રસોઈ બનાવો, 40 મજૂર આવે છે. એટલે આસોજીની ઘરે રસોઈ થતી હતી, અને ગેબરદાન હતા ને સીમાને ઊભા રહ્યા, 40 મજૂરને પોતાની તરફ વાળી લીધા. ખબરદાર કોઈ ગયા છો, એ તમને હું દે, હાલો હું દઈશ, એમ કરીને 40 મજૂર લઈ ગયા. હવે આ 40 જણા બધાનું ઘરમાં 3 જણ, બે ભાઈ ને ઘર, આ 40 નાખું ક્યાં? ત્યાં શંખ વાગ્યો, અને આસોજી સેજોજી બે વાતો એ સહેલા, પેલા શંખ વાગે છે નક્કી કોઈ સાધુરા આપણા સીમારામ આવ્યા લાગે. ત્યાં ગયા તો 40-45 સાધુ પગે લઈ ગયા, બોલાવ્યા બાપુ પધારો, ભલે આવી. ભલે કે આવી છે સાધુ આવ્યા, ફરિયામાં રાખ્યા આસન, અને ડેલીની અંદર બધાને બેહેરા બાપુ હરિહર કરવા બે. કે હું કહો છો? હા મારે. કે કેમ આ રસોઈ ત્યાર અમારા માટે? એ કે આવો પ્રસંગ બન્યો, મારા કાકા છે ગેબરદાન, બોલાવ્યા હતા મજૂરને, ચાલી એના હાથે રસોઈ પછી લઈ ગયા. હવે આ રસોઈનો અમારે શું કરો? કે આ શંખ ખાંદ્રો, એટલે અમે તપાસ કરી તો ખબર પડી કે તમે 30-40 જણા છો. અરે સાધો ને હરિહર કરાવી, એટલે તમે જમી લો. મહાત્મા બે ગયા જમવાનું, કે જાઓ ગેબરદાનને બોલાવો. બોલાવ્યા ગેબરદાનને, એટલે તું કાકો ઉઠીને આ ધંધા કરે, આ તારા ભાઈના છોકરા, તારા જ માવતર તરીકે છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ, એને બદલે તું આ ધંધા કરે. એ કે આલાય બાવલિયા, તું એવો સીધનો દીકરો ને તો મારા ભાઈના છોકરાને એક સંતાન નથી, દઈ દે કે. અને બાપુએ તરત જ જટા ખોલી નાખી, ખોલી લીધી સમાધિ, જા હું અહીંયા આવતું, અને આ તારી જમીન છે ને એ પણ હું એકલો ખાઈશ. ના ને તો પછી સાધે સમાધિ લઈ લીધી, બાકીની જમાત રવાના કરી દીધી, અને અહીંયા દીકરા તરીકે ઉતર્યા. એનું નામ પૂરું ઈશ્વરદાન. ઈશ્વરદાન દીકરા તરીકે અહીંયા ઉતર્યા, અને એ દીકરો ધીરે 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 મોટો થયો. કાકાની સંપત્તિ અને કાકાનો પરિવાર ધીરે ધીરે લુપ્ત મેળવ્યો, કોઈ વૈધો નહીં, બધી મિલકત આ ઈશ્વરદાનના હાથમાં. આસોજી સેજોજી બે ભગવાનનું ભજન કરે, એમાં એક વખત લક્ષ્મણ જતીના છંદ બનાવ્યા, અને આ વાત ખુદ લક્ષ્મણ જતી સાંભળી કે સેજોજી ને આસોજી એક ગામમાં રહે છે, અને મારા નામના છંદ બનાવ્યા, હાલને હું સાંભળવા જાઉં. તો ઈશ્વરદાન દોઢીને બેઠા હતા, અને લક્ષ્મણ જતી ખુદ આવ્યા, અને ઈશ્વરદાનને કીધું તમારા કાકા ક્યાં છે? એ તો અંદર પૂજા કરે છે ઠાકોરજીની, જા ક્યાં એ તો. અને કે મને લક્ષ્મણ જતીના છંદ સંભળાવ,
કે અત્યારે પૂજા કરો અત્યારે નહીં, પાછા વળી ગયા. પાછા વૈરા એટલે ઈશ્વરદાને રોક્યા, મહારાજ કેમ પાછા વળી ગયા, આ તો સંત કહેવા, આમ ન ભગે બેહો. એટલે વિવેક કર્યો એટલે બેઠા. એ કે હું મારી ઈચ્છા લઈને આવ્યો તો પાંચ ઈચ્છા ન પૂરી થઈ. કાં તો કે તમારા કાકાને કીધું કે લક્ષ્મણ જતીના છંદ સંભરાવે, ન સંભરાવ્યા. અને હું પાછા એમાં હું કે લ્યો હું સંભરાવી દઉં. અને ઈશ્વરદાન અહીંયા બેઠા બેઠા દોઢીમાં બેઠા બેઠા છંદ સંભરાવ્યો. લક્ષ્મણ જતી સાંભળીને ખુશ થઈ ગયા કે જૂનાગઢ આવજે, ગઢ ગિરનાર ઉપર મારું ધૂણો છે અને હું તને મળું. એ કે બાપુ બીજું બધું ઠીક, તમને મળવા માટે હું અહીંયા આવું, તમને ઓળખવા કેમ? કે જેના ધોનાનો ધુવાનો પવનની હામે હાલતો હોય ને એ લક્ષ્મણ જતીનો ધોનો છે, માન દીધા. આ તો ઈકલા પછી ગયો અંદર ઈશ્વરદાન. કાકાએ પૂજા પૂરી કરી લીધી. કાકાને કીધું કાકા આમ થયો ભારે કરી, હાલો હવે જૂનાગઢ જવું. કાકા થોડોક સમય તો રાહ જુઓ. તો કે ના, લક્ષ્મણ જતી ખુદ એના છંદ સાંભળવા આપવાનું, હું અભાગ્ય એને સંભળાવ્યા. હવે આપણે રહેવું નથી. હાલ કાકો ભતરીજો બે વિપરત ચૈડા ગિરના ગિરનારો પણ ચૈડા ને ત્યાં એક ધોરણો જોયો. આમથી પવન આવે ધોવાનો, આમ જાય સામા પવન ને ધોવાનો આવે. ત્યાં મહાત્મા બેઠા જઈને બે પગે લાગ્યા. ઈશ્વરદાને કીધું બકવા મારા કાકા જેને તમને છંદ નહોતા સંભળાવ્યો આજ સંભળાવવા આવ્યા. એ કે બે ખપર લીધો, ખપરમાં નાખ્યું એક સકરિયું ઘોણામાંથી કાઢ્યું અને એ સકરિયા નામ હલાવી નાખ્યું. દૂધ જેવું થઈ એમાં પાણી રહી ગયું, પોતે પીધું ઉલટી કરી. અને એના કાકાને કે પી જા. બાપુ આપણે ન ખાવ. હા કેમ પીવું? ઈશ્વરદાને કીધું તું પી જા, લાવો હું ગટગટ આવી. ઈશ્વરદાને પી ગયું. પછી એને લક્ષ્મણ જતીનો છંદ સંભળાયો. બે જણા હાલતા થયા. ત્યાંથી જામનગર આવ્યા. જામનગર જામ સાહેબને ખબર પડી કે કચ્છ રાજસ્થાનમાંથી બે ગઢવી આવ્યા છે કવિઓ. એટલે એને રોક્યા સવારમાં બરોબર. રાજ કચેરી ભરાય એના ઈશ્વરદાનને કાકા ભત્રીજો બે ગયા અને એક પછી એક કવિત મેંડા બોલવા. એમાં એના ગુરુ હાજર હતા. જામ સાહેબને એવો નિયમ હતો એના ગુરુ હાજર હોય ને તો એના ગુરુ હમું આમ જુએ, ગુરુ આમ કરે તો આપે, આમ કરે ન આપે. હા એનો નિયમ. એટલે આ મીંડા કવિત બોલવા, મીંડા વખાણ કરવા અને જામ સાહેબને મોજ આવી અને ગુરુજી આમું જોઈને ગુરુજી આમ આમ કર્યું કહી દીધું. બીજી વખત મોજ આવી વળી ગુરુ આમું જોયું અને મૂર્તિ ભટકાઈ દેવા દે નહીં. અને પછી તો આ એક દી બે દી પાંચ દી એમ કવિત લલકાઈ રાખેલું અને મોજ આવે ના ના પાડે. પછી નક્કી કર્યું કે આ નરે ભામટો ગજ ને મારી નહીં કહી ને કોઈને નરે નહીં, મને તો નહીં પણ બીજા નહીં ન. આવું ઈશ્વરદાનના મનમાં ભરાય ગયું. એ હવાનો પોર ને સૂર્યનારાયણ જે ઊભું ઊભું થઈ રહ્યા હતા અને ઈશ્વરદાને વહેલી થઈ હતી ભંડું. જારવા આડા હંતાઈને ઊભા રહ્યા. આ બ્રાહ્મણ આવી એટલી વાર છે, નાગી તલવાર હાથમાં અને એક ગાન બે કટકા કરવાની તૈયારી. અને ઊભો તો કે આ સંડાસ જઈને બહારથી હૈલા આવ્યા એટલે દીકરી અહીંયા ઊભી હાથમાં પાણી લઈને બાપુજીના હાથ ધોવરાવા ઊભી હતી. એને પૂછ્યું હે બાપુજી કે ઈશ્વરદાન આપની આવ્યા છે રાજસ્થાનમાંથી એના કાકાની? તો કે હા. એ કે આ કવિત બોલે તમે આમ આમ કરીને જામ સાહેબને ના પાડો તો આ કેટલે ત્યાં આવ્યા છે આશા કરીને તમારે કંઈક હા ન પાડવી જોઈએ. એ કે ગામડું હું દઈ દે. ગામનો જો કદાચ વેપારી વાણીઓ રીધી ગયો હોય તો 200-500 રૂપિયા દઈ દે.
ખેરું રીજી કે બે પાંચ વીઘા જમીન દઈ દે અને રજવાડું રીજવું હોય તો બે પાંચ ગામ દઈ દે, મારો ઠાકર રીજે તો એને હું ન દઈએ. આ મારા ઠાકરના ગુણ ગાવા જેવો છે ઈશ્વરના, આ જામડાના ગુણ ગાધા જેવો નથી. જામના ગાઈશ એટલે હું ના પહોંચું અને ઈશ્વરદાના હેમરૂ રોમ રોમ હો ભાઈ ઉતરી ગઈ, તલવાર ફેંકી દીધી અને પગ પકડી લીધા. મહારાજ માફ, હું તો આજ તમારે કતલ કરવા આવ્યો. જો આ બેને તમને કાંઈ ન પૂછ્યું હોત તો કાંઈનું કાંઈ આજ થઈ જવાનું. ભટ્ટ પીતાંબર એનું નામ હતું. એટલે ભટ્ટ પીતાંબરે કીધું, હવે તમે રોકાવ ઈશ્વરદાસને અને મારી દીકરી હે ને તમે રસોઈ કરશો અને તમે મારા ઠાકોરના ગુણ લખો. એ જે ગ્રંથ લખ્યો એ ગ્રંથનું નામ હતું હરિરસ. પણ એની દીકરીને કીધું, બેટા આ ઈશ્વરદાન ગ્રંથ લખે હે એને લખવા દેજે, એમાં કાંઈ વિક્ષેપ ન કરતી. અને એને દરરોજ બપોરે જમવા દેજે પણ મીઠા વગર, મીઠું નાખીને દેતી, મોરે મોરું ખવડે, એટલે રોજ મોરું ખવડાવે. ઈશ્વરદાન કોઈ દી કાંઈ ન કરે, એ જેથી બોલે ને તેથી મને કહેજે. તો કે સારું, આવું એના ગ્રંથ લખવાનું. છ એક મહિના વયા ગયા, કોઈ દી ઈશ્વરદાન બોલ્યો નહીં કે આમાં મીઠું નથી, કાયમ ખાઈ લે. એક દી બોલો, બેટા કેમ મીઠું નાખતા ભૂલી ગઈ છો? છોકરી હસતા હસતા કીધું કે તમે આવ્યા તે તો નાખ્યું છે કોણ, તમે આવ્યા તે તો મેં નાખ્યું જ નથી. કા? તમારો બાપુ છે ના પાડી. બેટા ઈશ્વરદાસને કોઈ દી મીઠું નાખીને ખબર હતી. પછી કે આ ભટ્ટ પીતાંબર આવ્યા, દીકરીએ વાત કરી કે આજે ઈશ્વરદાને મીઠું માંગ્યું, હવે મારા ઈશ્વરદાન કે ગ્રંથ બંધ કર, અને હવે તમે દ્વારકા જાઓ અને દ્વારકાધીશના ચરણમાં ગ્રંથ મૂકજો, મારો નાથ તમને હું જવાબ દે લઈ આવ. પછી ઈશ્વરદાન દ્વારકા ગયા, દ્વારકાધીશના ચરણમાં ગ્રંથ રાખ્યો, રાત્રિના દરવાજા દેવાના, સવારે ખોલ્યા, ગ્રંથ ખોલ્યો, એમાં એક લીટી લખેલી આવી, ઈશ્વર છો પરમેશ્વર. છોકરો પણ ભક્તિ સને ને સને તો આવું કરે, પરમેશ્વરને એના ગ્રંથમાં સહી કરવી. એટલે વાણિયામાં આ ગુણ, છત્રીમાં આ ગુણ, અને નાની ઉંમર એ જે લઈ લે હાથે પકડી લે તો મેલે. આપણે ન કહે કુમળો સર જેમનો વળી ગયો એમનો વળી ગયો, સમજાય? અવરે રસ્તે જાય તો આ ઉંમરે જ જાય, 15 થી 25 માં, સમજાણ? અને હવરે રસ્તે જાય ને તો આ જ ઉંમરમાં જાય.